સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એસબીઆઈ બેંકના એટીએમમાં ચોરી કરવા ઘૂસેલા ચોરને પોલીસે ગણતરીમાં મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ઝડપી પાડ્યો હતો. પુણે સ્થિતિમાં એસબીઆઈ કંટ્રોલ રૂમમાં સિગ્નલ મળતા સુરત પોલીસે જાણ કરાઈ હતી, જેમાં પોલીસે ગણતરી મિનિટોમાં જ ઘટના સ્થળે જઈને આરોપીને ઝડપી લીધો હતો. વરાછામાં એકે રોડ પર એસબીઆઈના એટીએમમાં ચોરી કરવા ઘૂસેલા યુવકને પોલીસે રંગી હાથ પકડીને 20.94 લાખની ચોરી થતા અટકાવી છે. વરાછામાં એકે રોડ પર સૌરાષ્ટ્ર પાટીદાર વાડી પાસે એસબીઆઈના એટીએમમાં શુક્રવારે મળસ્કે 3 વાગ્યાના અજાણ્યાએ પ્રવેશ કરી કોઈ સાધનની મશીનનો દરવાજો કાપવાનો પ્રયાસ કર્યો હતો. તેથી સર્વંતથી મહારાષ્ટ્રના પુનામાં બેંકના કંટ્રોલ રૂમમાંથી થઈ હતી. પુના કંટ્રોલ રૂમમાંથી સુરત કંટ્રોલ રૂમને જાણ કરાતા વરાછા પોલીસે પહોંચી ચોરી કરનાર બબલુના પારસનાથ વર્માને પાટીચાલ ઝુંપડપટ્ટી LH રોડ વરાછા મૂળ UPને ઝડપી લીધો હતો. PIANને ગાબડિયાને જણાવ્યું કે એટીએમ મશીનમાં 20.94 લાખ રૂપિયા હતા અને પોલીસે બબલુની પૂછપરછ કરી હતી અને બબલુએ પોલીસને જણાવ્યું હતું કે તેણે એમ્બ્રોઇડરીનું કામ નહીં મળતા અને રૂપિયાની જરૂરત હોવાથી ચોરી કરવાનું નક્કી કર્યું હતું. ચોરીની ટ્રીક જાણવા માટે યુટ્યુબ પર સર્ચ કર્યું હતું અને તેમાંથી ચોરીનું પ્લાનિંગ કર્યું હતું. પોલીસે તેને પકડ્યો ત્યારે તેની પાસેથી આરી સહિતના સાધનો મળી આવ્યા હતા. વરાછા પોલીસ સ્ટેશનમાં ગઈ રાતના એટીએમને તોડવાના પ્રયાસનો બનાવ બનેલ છે, જેમાં રાત્રિના 2:52 કોઈ ચોરીસમ એમાં પ્રવેશે છે અને કટરથી જ્યારે 5:52 તોડવાનો પ્રયત્ન કરે છે, ત્યારે એસબીઆઈ જે ના એટીએમ કે દરેક બેંકોના એટીએમ જે રીતે સંકળાયેલા હોય તેવી રીતે પુણેની ઓફિસમાં એની લગતી સાયરન વાગે છે, જેથી કરીને પુણેની ઓફિસથી સુરત પોલીસ કંટ્રોલ રૂમને ફોન આવે છે અને સુરત પોલીસ કંટ્રોલ વરાછા પીસીઆર ટુના એ સુરેશભાઈ પ્રભાતસિંહ કોન્સ્ટેબલ છે એને વર્દી આપે છે કે ભાઈ એકે રોડ પરના એસબીઆઈના એટીએમ પર કંઈક ગરબડ છે. તો 3:02 આ વર્દી આવતા PCR 3:08 ત્યાં પહોંચી તો એ દરમિયાન ચોરીસમ રંગિયાત પકડાઈ ગયેલ છે, જેથી કરી આ ચોરીસમ બબલુ પારસનાથ વર્માને પોલીસ સ્ટેશન લઈ આવી અને એના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે અને ફરિયાદી જે આ બધા એટીએમનો જે કામગીરી સંભાળતા હોય તેઓ ફરિયાદી બની આ ગુનો. અને આ માનો કે આ રીતનો પ્રયાસ કરનાર કોઈ હેબિચ્યુએટ ગુનેગાર છે કે પછી પહેલી વખત કર્યું એની જાણકારી મેળવતા આ આરોપી પાટીચાલમાં રહે છે, પણ આ ગુનો કરવાની ટેવવાળો નથી, પણ એણે એના મોબાઈલમાં કોઈ એટીએમ કઈ રીતે તોડાય એના વિડીયો જોઈ અને એને એવું લાગ્યું કે આ એટીએમ તો હું સહજતાથી તોડીને આમાંથી રૂપિયા લઈને નાસી જઈશ, પણ ટેકનિકલ બાબતોના હિસાબે એ ચોરીસમ રંગિયાત ઝડપાઈ ગયેલ છે. વિડીયો રિપોર્ટ TV9 ઇન્ડિયા.